નમસ્કાર, સ્વાગત છે આપનું સીધું સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. આમ તો ગાંધીનું ગુજરાત સલામત કહેવાય છે, પરંતુ કદાચ હવે આપણે આવું ન કહી શકીએ, કારણ કે આપણા ગુજરાતમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું છે. ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, બળાત્કાર, આપઘાત, ધોળા દિવસે મર્ડર જેવી ઘટનાઓ સતત વધી છે. સીધો સંવાદમાં આજે વાત કરીશું ગુજરાતમાં ગુનાખોરીનો ગ્રાફ વધ્યો. એક સમય હતો જ્યારે સેફ ગુજરાત કહેવાતું, સલામત ગુજરાત કહેવાતું, પરંતુ આજે સતત ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે. રેપ કેસીસ બની રહ્યા છે, ખાસ અપહરણના કેસો બની રહ્યા છે. દારૂબંધી છે, છતાં પણ રોજ કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે. ચેઇન સ્નેચિંગના, ઘરફોડ અને ધોળા દિવસે મર્ડરની ઘટનાઓ પણ બની રહી છે. તમામ વિષય આજે આપણે ચર્ચા કરવાના છે સીધો સંવાદમાં. ચર્ચામાં મારી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ છે. રુઝાન ખંભાતા, સામાજિક કાર્યકર, અંબાલાલ ચૌહાણ, પૂર્વ પોલીસ અધિકારી, અને આદિત્ય ભટ્ટ, વકીલ. આપ ત્રણેયનું સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા રુઝાનબેન, આપની પાસે આવું છું. જે પ્રકારે ગુજરાતને આપણે સલામત ગુજરાત કહેતા, પરંતુ હવે ન કહી શકીએ, કારણ કે જે પ્રકારે ગુનાઓ વધી રહ્યા છે, બધી જ તરીકેના ગુનાઓ છે, દિન પ્રતિદિન વધી રહ્યા છે. આપણે જે ડેટા આવ્યો છે અત્યારે, તેમાં બહુ ક્લિયરલી દેખાય છે કે જે ગંભીર ગુનાઓ છે વધી રહ્યા છે. ગંભીર ગુનાઓ ગંભીરતાથી વધારે વધી રહ્યા છે. અને થોડું નાનું ચેઇન સ્નેચિંગ વાંચ્યું, જે નીચે હતું એ થોડું ઓછું થયું છે, સારી વાત છે. પણ અલ્ટિમેટલી જે મેઇન પોઈન્ટ છે, જેને કે રેપ, અત્યારે આપણે તમે ને હું બધા રેપ માટે બહેનોની સેફટી સિક્યોરિટી માટે કરોડો રૂપિયા ખર્ચી રહ્યા છે, ઇન ટર્મ્સ ઓફ સીસીટીવી કેમેરાઝ મૂકી રહ્યા છે, પોલીસ સ્ટેશનો બની રહ્યા છે. પણ અનફોર્ચ્યુનેટલી એ ગુનાઓ દિવસે ને દિવસે વધે છે, ઓછા નથી થતા. અનફોર્ચ્યુનેટલી એ ગુનાઓના જે કન્વિક્શન્સ છે, આપણે અત્યારે કહીએ છીએ કે ભાઈ ફાસ્ટ ટ્રેક કોર્ટો વધી ગઈ છે, જ્યુડિશિયરી ફાસ્ટ ચાલે છે, પણ તો બી એ જોવા જાય તો જે કન્વિક્શન રેટ છે એ 18-20% છે. એટલે એનો મતલબ કે હર 100 ચુકાદા આવે એમાં ખાલી 18-20% સજા થાય, બાકી છૂટી જાય, એને કન્વિક્શન રેટ કહેવાય. એટલે આ અત્યારે આવી હાલત છે, ને એટલા માટે આપણે આવી ખરાબ હાલત છે, કારણ કે આપણે આને એટલું સિરિયસલી એનું ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન જે કહીએ ને, કે આપણે અગર વાત કરશું અત્યારે ડિટેલમાં તો લોઝ બી છે અને બધા નવા નવા શું કહેવાય એમેન્ડેડ લોઝ છે. બહેનો જાગૃત થઈ છે એટલે બહાર આવીને બોલે છે, પણ અનફોર્ચ્યુનેટલી જેનું એક્ઝેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન ને એક્ઝિક્યુશન થવું જોઈએ, જે હું પછી આગળ વધારે ડિસ્કસ કરીશ કે જે રીતે હાઉ કેન કન્વિક્શન હેપન, એ થતું નથી. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે સારા લોકો છે એ લોકોને ડર છે પોલીસનો, અને જે લોકોને ડર હોવો જોઈએ એ લોકોને પોલીસનો ડર નથી. આ રીઝન છે, કારણ કે અલ્ટિમેટલી પોલિટિશિયન્સ, આપણે પોલીસ, એ લોકોનો પોતાનું અંદર શું કહેવાય નેક્સસ છે, કારણ કે દિસ ઇઝ ઓલ અ પાવર પ્લે, મસલ પ્લે એન્ડ મની પ્લે. જી બિલકુલ. આદિત્યભાઈ, કાયદાઓ છે, કાયદાઓનો કડકપણે અમલ પણ ક્યાંક થવો જોઈએ. એમાં પણ ક્યાંક જે પ્રમાણે કાયદાઓનું ક્યાંક અમલ નથી થતું, ક્યાંક એવા ગુનાઓ પણ છે કે જેમાં ફરિયાદ તો નોંધાવવામાં આવે છે, પરંતુ ત્યાં તપાસમાં વર્ષો લાગી જાય છે, ફરિયાદી જે હોય છે, આરોપી હોય છે, ત્યાં સુધી પહોંચી જ નથી શકાતું, અને કદાચ પોલીસનો ભય જ નથી રહ્યો લોકોને, એ પ્રકારે સતત ગુનાઓ વધી રહ્યા છે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એના બે ભાગ છે. એક તો એક વિંગ છે, દેટ ઇઝ કોલ્ડ ઇન્વેસ્ટિગેશન અથવા તો પોલીસ, જેનું કામ લો એન્ડ એન્ફોર્સમેન્ટનું છે. જો કાયદાનો ભંગ થાય છે, કોઈ ગુના થાય છે, તો એને ઇન્વેસ્ટિગેટ કરવાનું કામ છે. અને વન્સ ઇન્વેસ્ટિગેશન ઇઝ ડન, દેર આફ્ટર કોર્ટનું કામ છે કે એને ત્વરિતમાં ત્વરિત દરે ટ્રાયલને કમ્પ્લીટ કરવામાં આવે અને જે ગુનેગારો છે તેને જેલના સળિયાની પાછળ પહોંચાડવામાં આવે. આ ત્રણેય સ્ટેજે, પહેલું લો એન્ડ એન્ફોર્સમેન્ટની વાત કરીએ તો જો એન્ફોર્સમેન્ટ પ્રોપર થતું હોય તો ગુનાઓ જ ના થાય, બરાબર. તો આ એક જગ્યાએ પણ આપણે પાછા પડીએ છીએ. જો એ કોઈ ગુનો બની જાય છે તો એ ગુનો બન્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં જે લેપ્સીસ આવે છે ત્યાં પણ પાછા પડીએ છીએ, અને એટ ધી સેમ ટાઈમ ક્રિમિનલ જસ્ટિસ ડિલિવરી સિસ્ટમમાં પણ આપણે પાછા ફરીએ છીએ. એટલે એક એકની ચર્ચા વિસ્તૃત રીતે કરવી ખૂબ જ જરૂરી બની જાય છે. આપણે જોવા જઈએ ને તો એક પોલીસ રિફોર્મ કરીને એક આખો એક કન્સેપ્ટ છે. મોદી સાહેબ આવ્યા ત્યારે એ સ્માર્ટ પોલીસ કરીને આ કન્સેપ્ટને એમણે આગળ વધારેલો, અને વાત એવી હતી કે એન્ફોર્સમેન્ટ વિંગ અને ઇન્વેસ્ટિગેશન વિંગ આ બેને છૂટી પાડી દેવી જોઈએ. કારણ કે આજે તમે જોવા જશો ને, ઘણી બધી વખત અમારે તો કોર્ટમાં એવું થતું હોય છે કે બેલની અરજી કરી હોય એન્ટિસિપેટરી બેલની, અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને બોલાયો એટલે કે સાહેબ બંદોબસ્તમાં છે, અને એટલા કારણસર મુદત પડી જતી હોય, બરાબર.
હવે આ સ્થિતિ વારંવાર સર્જાતી હોય છે. ઘણી બધી વખત એવું થતું હોય છે, મને ક્યારેક દયા બી આવતી હોય છે કે પોલીસ વાળાઓ બિચારા આખો દિવસ કોર્ટમાં બેઠા રહેતા હોય, કારણ કે કોર્ટે કીધું હોય કે તમારે હાજર રહેવાનું. હવે એ જ પોલીસ પીપલ છે, પોલીસ પર્સનલ છે, જો એ પોતાનું કામ ઇફેક્ટિવલી જો વાપરી શક્યા હોત, પોતાની એનર્જીને વાપરી શક્યા હોત, તો ક્યાંક ને ક્યાંક લો એન્ડ એન્ફોર્સમેન્ટની સ્થિતિ આ રીતે કથળી ના જઈ શકી હોત. એટલે એક જે સ્મૂધ જે સિનર્જી હોવી જોઈએ કે જસ્ટિસ ડિલિવરી સિસ્ટમ અને ઇન્વેસ્ટિગેશન, એના વચ્ચે આ વસ્તુ અત્યારે પ્રોબ્લેમ ક્રિએટ કરી રહી છે. જેથી કરીને જો ઇન્વેસ્ટિગેશનને અને લો એન્ફોર્સમેન્ટને છૂટા પાડી દેવામાં આવે તો મહદ અંશે આ વસ્તુને સોલ્વ કરી શકાય. જો આપણે જસ્ટિસ ડિલિવરીની વાત કરીએ તો આપણી કોર્ટો એક તો ઓવરબર્ડન તો છે, પણ આપણે બહુ જ પુરાણા કાયદાઓથી કામ કરી રહ્યા છીએ. ક્રિમિનલ જસ્ટિસ હોય એટલે CRPC આવે, ક્રિમિનલ પ્રોસિજર કોડ આવે, અને ક્રિમિનલ પ્રોસિજર કોડમાં એટલી બધી આંટીઘૂંટીઓ છે, એટલી બધી ઝીણવટવાળી વાતો છે કે જે એકચ્યુઅલી હું એવું માનું છું કે જેને અપગ્રેડ કરવાની ખૂબ જરૂર પડે છે. જો અપગ્રેડ નથી કરવામાં આવતું તો એક એક ટ્રાયલ બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી ચાલે. આ તો આપણને નોર્મલ લાગે, ત્રણ વર્ષનો ટ્રાયલ થયો, ક્યારેક 10-10 વર્ષ નીકળી જતા હોય છે, આરોપી પણ ક્યાંક ભાગી જતા હોય છે અને જે વિક્ટિમ છે એને ન્યાય નથી મળી. જી બિલકુલ, અંબાલાલભાઈ શું કહેશો? કારણ કે ગુનાખોરીનો જે પ્રકારે ગ્રાફ વધ્યો છે, ક્યાંક અનેક વખત સવાલ પોલીસની કામગીરી પર ઉભા થઈ જતા હોય છે. એના ઘણા બધા કારણો છે, સામાજિક કારણો પણ છે. આપણે જે સમાજ છે એ અત્યારે પરિવર્તનશીલ છે. આપણે એક એવું પણ છે કે ગુજરાતમાં જે લૂંટના, દહાડના, ઇવન રેપના એવા જે બનાવો છે એમાં ઘણી વખતે ડિસ્પ્રોપોર્શનેટલી જોઈએ તો ગુજરાતીઓ કરતાં બહારથી આવેલા જે બિન ગુજરાતીઓ છે એનું પ્રમાણ એ વધારે હોય છે. એ એક વાત છે. બીજી વસ્તુ, સમાજમાં જે કંઈ બની રહ્યું છે ચારે બાજુ આપણે જોઈએ છીએ, દાખલા તરીકે ટીવી સિરિયલ જોઈએ, પિક્ચર જોઈએ, એમાં જે એન્ટી હીરોની જે ઇમેજ ઊભી થઈ છે એ પણ એના માટે જવાબદાર છે કે ભાઈ તમે સમાજના નિયમો કાયદો હાથમાં લઈ લો અને તો તમારી વાહવા થાય, તમારું ધાર્યું તમે કરી શકો, હિરોઈન પટાવી શકો, એ જુદી વાત છે. પણ જે ક્રાઇમને લગતો જે પ્રશ્ન છે, અને ત્રીજી વાત જે હમણાં વકીલ સાહેબે કહ્યું કે એમાં પોલીસ ચારે બાજુથી બહુ ઓવરબર્ડન છે. એક બાજુ બંદોબસ્તના એને પ્રોબ્લેમ છે, બીજી બાજુ જે એનું કામ છે દિન બ દિન વધતું જાય છે. આ કહ્યું એમ કે આખો દિવસ તમે કોર્ટમાં બેસી રહ્યો અને પછી પાછી તારીખ પડી જાય, એટલે ફરી પાછો એક દિવસ એ પોલીસની ત્યાં એના જે તે પોલીસ સ્ટેશનમાં એની ગેરહાજરી રહેવાની છે એના એરિયામાં. એટલે આવા બધા ઘણા બધા જે કારણો છે, અને છેલ્લે આર્થિક પરિસ્થિતિ જે સમાજમાં છે, જે પ્રોપર્ટીના અને એના ગુના બનતા હોય છે. ઘણા લોકોને અત્યારે એવું પણ હોય છે કે એકદમ ઝડપથી માલદાર બનવું હોય છે. હવે દાખલા તરીકે આજની તારીખમાં જે કારો મોટી કિંમતની જે છે એનું ચોરવાનું પ્રમાણ મોટા સિટીમાં દિલ્હી મુંબઈ એમાં ઘણું બધું વધી ગયું છે, ખાસ કરીને દિલ્હીમાં. એટલે આ એ બધા જે સંયુક્ત પરિબળો ભેગા થઈ અને જે સમાજમાં લાવે છે એનું જ દર્પણ છે. પોલીસ તો માત્ર આવા જે ગુના કરે છે એને પકડે છે અને એની સાથે ચલણ કરે છે. અને હમણાં છતાં પણ આપણે ગુજરાતમાં એક હમણાં રિસન્ટલી જે દિનુ વોગા સોલંકીને જે સજા કરવામાં આવી, અને એમાં હવે કારણ એક જ હતું કે ભાઈ ગેરકાયદેસર ખાણ અને ખનન એ થતું હતું, એના માટે RTI કરતા હતા અમિત જેઠો, RTI એક્ટિવિસ્ટ, અને એના કારણે એનું મર્ડર થયું. એક બહુ સારો દાખલો બેસી ગયો છે. એમ લોકોને પણ લાગે કે માત્ર આપણે MP હોય કે મિનિસ્ટર હોય એટલે છટકી જઈએ, એ એવું નથી. એટલે ધેટ વે ગુજરાત પોલીસ જેણે પણ એની તપાસ કરી હોય, પહેલાં ગુજરાત પોલીસને આપેલી પછી CBIને આપી, પણ એ ધેટ હેઝ બીન ઇફેક્ટિવ. CBI ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ પોલીસ ધેટ વે, અને એ એક સારું એમ એ ઉદાહરણ બેઠું છે. બિલકુલ, સજા થાય છે પણ એમાં વર્ષો લાગી જાય છે. રુઝાનબેન, અન્ય ગુનાઓની વાત કરતાં પહેલાં બળાત્કારની વાત કરીએ. બળાત્કાર, સ્ત્રીઓ પર અત્યાચાર, મહિલાઓ પર જે પ્રકારે અત્યાચાર થઈ રહ્યા છે એના ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. હું એ કરતાં પહેલાં મારે એક બે પોઈન્ટ મૂકવા હતા. સાહેબે સૌથી પહેલાં કહ્યું આપણા કે આઉટસાઇડ ગુજરાતના લોકો કરે છે. સાહેબ, આઈ વુડ નોટ અગ્રી ટુ ધીસ પોઈન્ટ ઇન ટર્મ્સ ઓફ કે આઉટસાઇડ ગુજરાત કે ઇનસાઇડ ગુજરાત. આપણે વી એઝ અ કન્ટ્રી ઇન્ડિયા આપણે વાત કરી રહ્યા છીએ, પહેલો પોઈન્ટ છે. એટલે આઉટસાઇડ ગુજરાત ડઝન્ટ મેક મચ ઓફ અ ડિફરન્સ. બીજી વાત, એવા ડેટા નથી, એ બી તમને કહી દઉં. તમે કહી દીધું, પણ મારી પાસે અત્યારે રેપના એવા કોઈ જ ડેટા નથી. મારી પાસે રેપનો એક ડેટા છે
કે 94% જાણકાર લોકો કરે છે, પણ મારી પાસે એવા કોઈ ડેટા નથી કે આઉટસાઇડ ગુજરાત વાળા કરે છે. સો આઈ વુડ નોટ અગ્રી ટુ દેટ પર્ટિક્યુલર પોઈન્ટ કે આઉટસાઇડ ગુજરાત અંદર જે ધાડ ડકાયટી ડકાયટી અગર તમે અત્યારે જે ડેટા જોશો તો વધી ગયો છે, ભયંકર વધ્યો છે. ને એમાં એવું કોઈ જ એ નથી કે ભાઈ બહારના લોકો છે યા આઉટસાઇડ ગુજરાતી છે. સો લેટ અસ નોટ ગેટ ઇન ટુ ધીસ થિંગ્સ એન્ડ ડુ મોર પોલરાઇઝેશન. આમે કાફી પોલરાઇઝેશન થઈ ગયું છે, ઇન્ડિયામાં થઈ રહ્યું છે, એટલે લેટ અસ નોટ ગેટ ઇન ટુ દેટ. પહેલો પોઈન્ટ હતો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો કે જ્યારે આપણે સાહેબે આપણા વકીલ સાહેબે વાત કરી કે અને આપણે બંને સાહેબો ઇનફેક્ટ વાત કરી કે બહુ બહુ પોલીસ પર બહુ બધો પ્રેશર છે બંદોબસ્તનો. તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, બંદોબસ્તનો પ્રેશર છે, સાચી વાત છે. અત્યારે રથયાત્રા ગઈ સાહેબ, 15 દિવસથી બીજા કોઈ કામ જ નહોતા થયા રથયાત્રા સિવાય, એટલે તમે કયા પ્રેશરની વાત કરો છો સાહેબ? શું પ્રેશરની વાત કરો છો? બધા કામો અટકી ગયા હતા, કમ્પ્લેનો લેવાતી નહોતી, એફઆઈઆર થતી નહોતી, ઇન્વેસ્ટિગેશનો નહોતા થતા, કશું જ નહોતું થતું. કારણ કે બર્ડન કહેવાય બેન, એને બર્ડન કહેવાય કે બંદોબસ્ત બંદોબસ્ત ના પણ પણ એ સામે કહી દે કે સાહેબ મને કમ્પ્લીટ કરો. આઈ કેન અન્ડરસ્ટેન્ડ તમે વકીલ છો, પણ હું બી આઈ મીન આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ પોઈન્ટ અત્યારે એ છે, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અત્યારે એ છે કે જ્યારે એ તમે જે પ્રેશર મીન કરો છો, એ પ્રેશરની સામે આમ પોતાની લીવ્સ પાસ થઈ ગયેલી. આપણે થોડા દિવસ પહેલા પેપરમાં વાંચ્યું કે અંદર અંદર પેલા ઘોડા વારાત પર કોઈનું ફેરવેલ બી કર્યું ને એ બધું કર્યું હતું, એટલે આપણે બી વાંચ્યું છે. એટલે આપણે લેટ અસ નોટ ગેટ, જેનો પણ રજા જોઈએ છે, લોકો ફોરેન ટ્રીપ બી મારી લે છે, પોલીસ વાળાઓને એ બધું છે, એટલે આપણે એમાં ના પડીએ તો સારું. કારણ કે બધા પોત પોતાની રજાઓ મેનેજને હેન્ડલ કરી લે છે. આ કદાચ બિચારા ડાઉન ધ લેવલ કોન્સ્ટેબલ લેવલ બિચારાઓને તકલીફ થતી હશે, હું સામેથી કહું છું બિચારાઓ, પણ અપ ધ લેવલ એવી ખાસ તકલીફ નથી થતી. હા, કોઈક વાર થાય છે, પણ મેજોરિટીમાં નથી થતી, હું રિપીટ કરવા માંગુ છું. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે અગર આપણે કોર્ટની જ વાત કરીએ છીએ તો તારીખ પર તારીખ કેમ પડે છે બંને વકીલો? હવે આપણે થોડું એ બી વાત કરી લઉં કે તારીખ પર તારીખ એટલા માટે પડે છે કારણ કે બંને વકીલો અસલને શું કહેવાય રમાડે છે કે ભાઈ આજે હું ના આવ્યો, આજે પેલો ના, આજે પેલો બિઝી છે, આજે ઓલો બિઝી છે, ને એટલા માટે તારીખ પર તારીખો પડે છે. કમિંગ બેક ટુ અવર ઇન્વેસ્ટિગેશનની વાત કરીએ, જ્યારે સાહેબ જે ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ, કારણ કે ઘણા કોર્ટમાં જજ સાહેબોને વર્ડિક્ટ આપ્યું હોય છે, ખબર પડે છે, એઝ અ જનરલ લેમેન ખબર પડે કે આ ગુનો થયો છે, પણ એ લોકો પાસે પ્રૂફ નથી હોતું કારણ કે ઇન્વેસ્ટિગેશન વ્યવસ્થિત નથી થતું. હવે તમારા રેપની વાત, આપણા રેપ કેસીસની વાત કરું, રેપ કેસીસમાં સૌથી મોટો ઇશ્યુ છે કે માંડ માંડ ઝઘડી પકડીને અમે રેપ કેસીસ દાખલો કરાવીએ છીએ, માંડ માંડ ઝઘડી પકડીને. વાય એમ યુઝિંગ ધ વર્ડ કે હા કમ્પ્લેનો લેવાય છે, પણ બબ્બે ત્રણ ત્રણ મહિના સુધી પેલો ફરતો રહે, પછી એફઆઈઆર માંડ માંડ કન્વર્ટ થાય, પછી એના કેસ આગળ વધે, ધીમી ધીમી પેલો છૂટી. ઘણી વાર ઇનિશિયલી તો ફરતો જ રહેતો હોય, પેલી જે બિચારી રેપ છે એના માથે એકદમ ટેન્શન થતું હોય, કારણ કે એટલી વારમાં એના ઘરવારને ધમકી આપે, વિટનેસીસ હોસ્ટાઇલ કરવાની ટ્રાય કરે, પછી કહે કે પેલું ફેમિલી પ્રેશર, સમાજ પ્રેશર બધું છોકરી પર લાવે કે તારું નામ બગડશે, તું બદનામ થશે, આ તો છૂટી જશે, આને તો કશું થશે નહીં, એ ઓળખાણો કાઢે, પોલિટિકલ પ્રેશર લાવે, મસલ પાવર લાવે. આ બધા વર્ડ્સ હું એટલે યુઝ કરું છું કે આમ કે બધા થઈ રહ્યા છે. એમાં પોલીસ વાળા શું કરે, એક્ઝામ્પલ આપવા માંગુ છું ફરી. અત્યારે આપણે વચ્ચે જ અત્યારે બહુ જ રિસન્ટ કેસ જોયો કે એમએલએ સાહેબે પેલા બેનને ફૂટબોલર બી લાત મારીને, બરોબર છે, કેટલા એ દિવસે રાતે તો એફઆઈઆર લીધીને બીજા દિવસે પ્રેસ પાછળ પડી ત્યારે એફઆઈઆર લેવાય. હું આટલા માટે કહી રહી છું, હું આ કેસ એટલા માટે કહી રહી છું કારણ કે એ બેનને પછી કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. હવે તમે બધા કહેશો એને કોમ્પ્રોમાઇઝ કરવાની શી જરૂર હતી, પણ કોમ્પ્રોમાઇઝ એટલે કરવું પડ્યું કે તેમનું એ જ જગ્યાએ રહેતા હોય, બધા પોલિટિકલ પાર્ટી પ્રેશર કરે કે ના હવે તમે અહીંયા નહીં તો તમારા દાના પાણી પ્રોબ્લેમ થશે, આ તે તો બિચારી દીકરીને બેન શું કરે, ઇટ શી હેઝ ટુ કોમ્પ્રોમાઇઝ, શી ડઝ નોટ હેવ અ ચોઇસ, એટલે એને કોમ્પ્રોમાઇઝ કર્યું. એટલે અનફોર્ચ્યુનેટલી આવા બધા રીઝનના લીધે લોકોને ખબર છે કે આજે તો કાલે બેન કોમ્પ્રોમાઇઝ કરી જ લેશે, હવે તો રક્ષાબંધનની નવી સીઝન, નવું ફેશન આવી ગઈ છે. એટલે અનફોર્ચ્યુનેટલી બેન તમે મને પૂછ્યું ને એનો હું જવાબ આપી રહી છું બેન, એટલે આ રેપ કેસીસ દિવસે દિવસે ડેટા બતાવે છે, હું નથી બતાવી રહી, બરોબર, કેમ ઘટતા નથી ને કેમ વધી રહ્યા છે, કારણ કે જે ગુનેગાર છે એને ખબર છે કે હું છૂટી જઈશ, મેરા કુછ કોઈ કુછ નહીં બિગાડ સકતા, અને એટલા માટે આ વધી રહ્યા છે. બિલકુલ, આ એક પ્રકારનો અત્યાચાર જ કરવામાં આવી રહ્યો છે. બિલકુલ બેન, હા, આપની પાસે આવું છું અમલાલભાઈ, કારણ કે જે પ્રકારે ગુનાઓ વધી રહ્યા છે, ગુનાઓની તપાસમાં જેટલું મોડું થઈ રહ્યું છે, ત્યારે બીજા વ્યક્તિઓ આનાથી નથી ડરી રહ્યા, શું થશે, વધારેમાં વધારે 4-5 વર્ષ કેસ ચાલશે, પછી કેસ રફા દફા થઈ જશે, કદાચ એટલે જ કોઈને ડર નથી રહ્યો અને સતત ગુનાઓ થઈ રહ્યા છે. ના, આમાં એવું છે કે ડર નથી એવું નથી, આપણે સલામત રીતે આવીએ છીએ જઈએ છીએ, છતાં પણ ઝીરો રેટ ક્રાઇમનો હોય એ એક ઉત્તમ અને આદર્શ પરિસ્થિતિ છે, અને આપણે એ તરફ પહોંચવા માટે કોશિશ કરવી જોઈએ. છતાં પણ ગુનાઓ તો, દાખલા તરીકે મર્ડર, એમાં ફાંસીની સજા છે, છતાં મર્ડર થતા રહે છે, અને જન્મટીપ પણ છે,
એ જ રીતે બીજા ગુનાઓનું પણ એવું જ છે. એટલે એ એક રીતે જોવા જઈએ તો ગુનો છે એ બધી જ આખી સામાજિક પ્રક્રિયા છે, રાજકીય પ્રક્રિયા છે, અને જે વહીવટતંત્ર જે છે એમાં પોલીસ પણ આવી જાય છે અને બીજી સંસ્થાઓ જે છે સરકારની એ પણ એમાં આવી જાય છે, ન્યાયતંત્ર પણ આવી જાય છે. એટલે એ બધાનો જે સમ જે છે સમ ટોટલ એ એનું એમાં પ્રતિબિંબ છે. અને ત્રીજી વાત એ છે કે પોલીસ ઓવરબર્ડન છે, વેધર યુ બિલીવ ઇટ ઓર નોટ, પણ ઇટ ઇઝ ફેક્ટ. અને જે મેં કહ્યું કે ભાઈ પરપ્રાંતિઓનો છે એટલે બધા 100 એ 100% ગુનાઓ પરપ્રાંતિઓ કરે એવું કહેવાનો મતલબ નથી. પણ જો પરપ્રાંતિઓ અહીંયા એમ કે ટોટલ પોપ્યુલેશનમાં 10% હોય તો ગુનાઓ જે બને છે એમાં એમનું પ્રમાણ એ 10% કરતાં વધારે છે. દેટ વોઝ ધી પોઈન્ટ. અને એના પણ ઘણા બધા કારણો હોય છે, કારણ કે ત્યાંનો માહોલ જુદો હોય છે. અને આપે જે ટાઇટલ બતાવ્યું ભાઈ ગાંધીનું ગુજરાત, અને ગુજરાતીઓ પ્રમાણમાં શાંત હોય છે. અને અમારે ઘણી વખતે આ બાબતમાં ડિસ્કશન થાય છે. દાખલા તરીકે જ્યારે હું પોલીસ એકેડેમી હતો ત્યારે અહીંયા એમ કે ભાઈ ગુજરાત પ્રમાણમાં શાંત છે એવો પોઈન્ટ આવ્યો ત્યારે મેં કહ્યું કે ગુજરાતમાં પણ નવનિર્માણને આવા જેવા મોટા આંદોલનો થયેલા છે. ત્યારે મને કહ્યું કે તમારે ત્યાં આંદોલન 3 મહિના ચાલ્યું ત્યારે 100 લોકો મરેલા, જ્યારે યુપી બિહારમાં જો આવું આંદોલન હોય તો પહેલા દિવસે જ 100 માણસો મરી જાય. એટલે આ એક આખો એનો ફરક છે. અને આમ છતાંય પોલીસે પોતાની રીતે સબળ નેતાગીરી પૂરી પાડવી પડે, એણે પોતાનું કામ બરાબર કરવું પડે, અને સાથે સાથે જે જ્યુડિશિયલ પ્રોસેસ છે ફાસ્ટ ટ્રેક કોર્ટ હતી એ બધું વધારવું જોઈએ. અને જ્યાં સુધી રેપ વગેરેનો સવાલ છે તો એ એક બહુ જ ખરાબ પ્રકારના ગુના છે. અને એ સાયકોલોજી જે એની પાછળ જે છે એના માટે પણ સમાજ સંસ્થાઓએ પૂરેપૂરી કામ કરવું જોઈએ. અને માત્ર એના માટે સ્ત્રીઓને જવાબદાર ગણવી, ઘણી વખતે એવી મેન્ટાલિટી એવી થાય છે ભાઈ તારે ત્યાં જવાની શું જરૂર હતી કે આવા કપડાં નહીં પહેરવા જોઈએ, દેટ ઇઝ ઓલ્સો રોંગ. એટલે આ જે માનસ જે છે દેટ ઇઝ ઓલ્સો ટુ બી ચેન્જ, એને પણ ચેન્જ કરવાની જરૂર છે. અને ઓવરઓલ બધા પ્રયત્નો થાય તો જ સમાજમાં ગુનાઓ ઉપર કાબુ આવી શકે. જી આદિત્યભાઈ, એઝ અ એડવોકેટ કાયદા માટે આપ શું કહેશો? કારણ કે રેપ માટે બળાત્કાર માટે હવે ફાસ્ટ ટ્રેક કોર્ટ આવી ગઈ છે એટલે થોડુંક ઝડપથી પરિણામ મળે છે, પરંતુ બીજા ગુનાઓનું શું? વર્ષો લાગી જાય છે જેમાં જામીન પર આખું વ્યક્તિ આખી જિંદગી બહાર ફર્યા કરે છે. એઝ અ લોયર અને સમાજના એક જાગૃત વ્યક્તિ તરીકે વારંવાર એ વિચાર આવતો હોય કે સિસ્ટમમાં પ્રોબ્લેમ ક્યાં છે, કારણ કે સિસ્ટમનું દરેક વ્યક્તિ એક અંગ છે. પોલીસવાળા હોય, વકીલો હોય, જજીસ હોય, એવરીબડી થિંક્સ કે ક્યાંક પ્રોબ્લેમ છે. સામાજિક કાર્યકર્તા હોય, બધાને એવું લાગે છે કે સિસ્ટમમાં પ્રોબ્લેમ છે. પણ સિસ્ટમમાં રહીને જો વિચારવામાં આવે સિસ્ટમમાં ક્યાં પ્રોબ્લેમ છે, દરેક સ્ટેજે આપણને એવું લાગે કે અહીંયા થોડું થોડું ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે. મને વારંવાર એવું થાય કે જ્યારે પણ વિટનેસને સમન કરવાનું હોય ત્યારે એને આપણે લેખિતમાં સમન્સ બજાવીશું. ઘણી બધી વખત એવું નથી ખાલી વકીલો ટાઈમ માંગે છે, સમન્સ બજીને પાછું નથી આવ્યું એટલા કારણસર તમારે ટાઈમ માંગવો પડે કે મેટર આગળ ચાલી જ ના શકે. હવે આજની તારીખે એવું છે કે યુએસ, અમેરિકામાં, અમેરિકા, કેનેડા, આ બધા વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એવું થઈ ગયું છે કે વોટ્સએપ થ્રુ સમન્સ બધા થઈ ગયા. ટેકનોલોજી, કોઈને આપણે દોષારોપણ ના કરીએ, ટેકનોલોજીથી એ જે સમન્સ બજાવવાની પ્રોસેસ છે ખૂબ સ્પીડી થઈ ગઈ. વિટનેસનું નિવેદન લેવાનું છે, ઘણી બધી વખત એવું થાય ઘરડા કાકા છે, તબિયત નથી સારી ને એના કારણે એ નિવેદન આપવા આવી શકે એમ નથી. હમણાં એવું થયું છે કે ફરિયાદી છે એની ટ્રાન્સફર થઈ ગઈ, બેંકમાં જોબ કરતા હતા, બેંકવાળાએ કંઈક ફ્રોડની પેલું એટીએમ મશીન હોય ને એમાં કંઈક ગાલમેલ થયેલી ને એના કારણે ફરિયાદ કરેલી. હવે એ જે મેનેજર છે અત્યારે યુપી ટ્રાન્સફર થઈ ગયો, ઘણી બધી વખત સમન્સ એને ઇસ્યુ કરવામાં આવે છે, હાજર નથી થતા કે મને રજા મળી શકે એમ નથી. કેમ આપણે વિડીયો કોન્ફરન્સિંગનો ઉપયોગ ના કરી શકીએ? અલ્ટિમેટલી તમારે તો સ્ટેટમેન્ટ જ રેકોર્ડ કરવાનું છે ને. અને સુપ્રીમ કોર્ટના, ગુજરાત હાઈકોર્ટના કેટલાય ચુકાદાઓ છે કે ના, વિટનેસનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા માટે એની પર્સનલ હાજરી જરૂરી નથી, માત્ર તમે એનું સ્ટેટમેન્ટ જો વિડીયો કોન્ફરન્સિંગથી રેકોર્ડ કરી શકો તો પ્રોબ્લેમ ક્યાં છે? સો આવા નાના નાના પ્રોબ્લેમ્સ હોય છે. હવે બીજી એક વસ્તુ તમે વિચારવા જાઓ ને, નીચેની કોર્ટનો ચુકાદો છે અને ઉપરની કોર્ટમાં, હાઈકોર્ટમાં અપીલ કરવી છે, સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવી છે, અમારે કાગળ કઢાવવામાં જ 15 દિવસ જતા રહેતા હોય. કેમ એવું ના થઈ શકે કે લોઅર કોર્ટ અને હાયર કોર્ટ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી હોય, એક સ્ટ્રોંગ આઈટીની બેકબોન હોય જેના થ્રુ આ બધા ડોક્યુમેન્ટ્સ પ્રોપરલી કોમ્યુનિકેટ થઈ શકે? એટલે આ એક, હું એવું નથી કહેતો કે આ એકમાત્ર સોલ્યુશન છે અથવા તો આઈટી ટેકનોલોજી જો આપણે વાપરીએ તો આપણા બધા જ પ્રોબ્લેમનો રામબાણ ઇલાજ આવે, બટ યસ, આપણે એક ડગલું આગળ વધી શકીએ. આ ખાલી હું તમને માત્ર ને માત્ર એક અંગ ક્રિમિનલ પ્રોસેસની હું એક વાત કરી રહ્યો છું. તમે આના સિવાય જુઓ ને તો
ફરીથી કહીશ કે ક્રિમિનલ પ્રોસિજર કોડ ખૂબ આર્કેઇક થઈ ગયો છે અને એને જે સપોર્ટ આપે છે એની જે બેકબોન છે એની ધરોહર છે દેટ ઇઝ એવિડન્સ એક્ટ. હવે વારંવાર એ જ વસ્તુ થતી હોય, પંચનામું કરવાનું, પંચનામું કરવા માટે 5 વિટનેસીસને બોલાવવાના, એક એવી પ્રોસેસ થઈ ગઈ છે કે વિચ કેન બી સમવેર વી થિંક કે વિચ શુડ બી ડન. હવે જો તમે પંચનામું કરો છો એનો ખાસ હેતુ એ હોય છે કે કોઈ ખોટું નથી બોલી રહ્યો ને, અંદર લખી દીધું કે અમે આ રીતે આ મુદ્દામાલ કલેક્ટ કર્યો એને FSLમાં મોકલ્યો, તો સ્ટોરી નથી બનાવવામાં આવતી ને, એના કારણે 5 જણાને હાજર રાખવામાં આવે ને 5 જણા કે હા અમારી હાજરીમાં વસ્તુ થઈ બરાબર. પણ બની શકે કે તમે ત્યાં આગળ બી એક વિડીયો રેકોર્ડિંગ કરી લીધું હોય જે જજને બતાવવામાં આવે, કોઈ એને ડાઉટ રેઝ કરે તો કહી શકો કે આ વિડીયો રેકોર્ડિંગ થયેલું છે, એમાં કોઈ ખોટું છે નહીં. અમારે ઘણી બધી વખત એવા કિસ્સાઓ બનતા હોય, 4 વર્ષે પંચ વિટનેસને બોલાવવામાં આવે અને પંચ વિટનેસે કશું જ યાદ ના હોય, એને મેમરી બ્રશઅપ કરાવો તો બી એવું હોય કે મને બરાબર યાદ નથી આ ઇવેન્ટ, એટલે એને હોસ્ટેલ જાહેર કરી દેવામાં આવે. હવે આપણે આપણી સિસ્ટમને એફિશિયન્ટ બનાવવાની છે. આપણે દોષારોપણ કરીશું ને કે તમે લોકો ધ્યાન નથી રાખતા, તમારી આ વિંગ ધ્યાન નથી રાખતી, ના, ખરેખર દરેક વિંગના પોતપોતાના પ્રોબ્લેમ છે, ભેગા થઈને કન્સ્ટ્રક્ટિવ સોલ્યુશન વિચારવાની વાત છે. આજે આજની તરીકે એક હકીકત છે, કારણ કે બીકોઝ વી લોયર્સ ઇન્ટ્રિકેટલી એન્ડ ક્લોઝલી વર્ક વિથ ધી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ, મેની ટાઈમ્સ એવું થતું હોય કે અમને ખ્યાલ હોય છે કે પોલીસવાળાની શું સ્થિતિ હોય છે. ઘણી બધી વખત એમના જે સ્ટેશનરીના બજેટ હોય ને એ પણ ટાઈમે ક્લિયર નથી થતા. અને જો તમે દિલ્હી ક્રાઇમ સિરીઝ જોઈ હશે ને, મારા એક મિત્ર છે દિલ્હી પોલીસમાં જ કામ કરે છે અને ખૂબ ઉચ્ચ અધિકારી છે, એટલા માટે એની પાસેથી ઓફ ધી રેકોર્ડ મેં જાણેલું છે કે આ દિલ્હી ક્રાઇમ સિરીઝમાં જે બતાવવામાં આવ્યું છે ને બધું બધું સાચું છે. જરૂર પડે ત્યારે FSLના અધિકારીઓ હાજર ના હોય, તમારે જે ટેસ્ટ કરવા છે એના માટે સેમ્પલ કલેક્ટ કરવા છે, કોઈ પદ્ધતિસર સાયન્ટિફિક કામ ના થતું હોય, કોઈ એક તમારે ટ્રાવેલ કરવી છે, કારણ કે આખું ઇન્ડિયા છે, ઇન્ડિયામાં કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં આગળ ટ્રાવેલ ગુનો કરીને ભાગી જશે તો ટ્રાવેલ કરવા માટેનો એક્સપેન્ડિચર પણ પાસ નથી થતો. હવે એઝ અ લોયર ઇટ ઇઝ વેરી ઇઝી કે પોલીસવાળા સરખું કામ નથી કરતા, દોષારોપણ કરી દઈએ. દોષારોપણ નહીં, એમના એકચ્યુઅલ પ્રોબ્લેમ્સ ક્યાં છે, પ્રોબ્લેમના રૂટ લેવલે જઈને સોલ્વ કરવાની વિચાર કરીશું ને, તો દરેક જગ્યાએ આપણે થોડા થોડા આગળ વધી શકીશું. પોલીસ હોય, ઇન્વેસ્ટિગેશન હોય કે સમાજના જાગૃત વ્યક્તિઓ હોય, બધા એક એક ડગલું આગળ વધીશું. આપણે જો એફિશિયન્ટ બનીશું, લિટલ બિટ મોર એફિશિયન્ટ, તો આખી એક સિસ્ટમ એઝ અ હોલ બેટર સિસ્ટમ બની શકશે. ઠીક છે રુઝાનબેન, સરસ સાહેબે વાત કરી લિટલ બિટ મોર એફિશિયન્ટની, આ તો બહુ મોર બિટ એફિશિયન્ટ છે. સાહેબને કહી દો વોટ્સએપથી સમન્સ બજાવવાના ઇન્ડિયામાં ચાલુ થઈ ગયા છે. ક્લેરિટી કરવી હતી. હવે જે ક્યારના આપણે આટલું લાંબુ બધું સાંભળ્યું, આમ થયું છે, ભાઈ હું સિટીઝન છું, મેં વોટ આપ્યો છે, મારું કામ આ છે કે ભાઈ મારે વોટ આપવાનું, ઇટ ઇઝ ધ ગવર્મેન્ટ ડ્યુટી, જ્યુડિશિયરી, પોલીસ એ બધું એમાં એડમિનિસ્ટ્રેશનમાં આવે ને એ લોકોની ડ્યુટી છે. તમે અગર આજે મને કહેશો કે પેલા રિફોર્મ ના તો આ તો ભાઈ તો હું તો સિટીઝન છું, મને તો ન્યાય જોઈએ છે. આઈ એમ નોટ હિયર ટુ ડિસ્કસ કે ત્યાં શું થોડું પેલું શું થયું, આઈ એમ નોટ હિયર ફોર ધેટ. મારો ક્રાઇમ રેટ ઇન્ડિયાનો વધી રહ્યો છે, આઈ એમ હિયર ફોર ધેટ. આઈ એમ હિયર કે આ ખોટું છે તો સુધરવું જોઈએ, આઈ એમ હિયર ફોર ધેટ. હવે અમે શું કદમ વધારીએ, અમારે કઈ કદમ નથી વધારવાના, જે ગવર્મેન્ટને આપણે વોટ કરીએ છીએ એને કદમ વધારવાના છે, જે જે રિસ્પોન્સિબલ પીપલો છે એ લોકોએ કદમ વધારવા છે. અગર પોલીસ રિફોર્મ્સ છે, વર્ષોથી વાત થઈ છે, તો હજી પોલીસ રિફોર્મ્સ કેમ નથી થયા? એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા મારો હક છે આનો પૂછવાનો, મારો કોઈ એ અત્યારે નિસ્બત નથી કે ભાઈ આ ના થયું, પેલું ના થયું, નથી થયું તો એ લોકોની ઇનએફિશિયન્સી છે તો ઉતારી લો, ઉતારીએ લોકોના હોદ્દા પરથી, ઉતારી લો ને. આટલી સેલરીઓ અપાય છે, આટલા ગવર્મેન્ટ આપણા તમારા ને મારા ટેક્સ પેયરોના પૈસા વપરાય છે તો ઉતારી લો એ લોકોને, એ લોકોની ફરજ ને ડ્યુટી બને છે. જ્યારે આટલા પોલીસ ઓફિસરો, આટલા પોલીસ કોન્સ્ટેબલોની ભરતીઓ થઈ રહી છે, કરોડો રૂપિયાની સેલરીઓ જઈ રહી છે, આટલું બધું શું કહેવાય એક્ઝામ્સો થઈને એવી કરોડો રૂપિયા થાય છે, તો વેર ઇઝ ધ રિઝલ્ટ? સાહેબ મને રિઝલ્ટ જોઈએ છે, રિઝલ્ટ માટે બેઠી છું. અહીંયા લોકોનું પંપાલવા નથી બેઠી, અહીંયા મારી બહેનો રેપ થાય છે. ઇન્ડિયાનો ડેટા બી તો 2016 કે 2017 નો ડેટા છે, પછી ડેટા બહાર આવ્યો નથી એટલે મારથી બોલાતો નથી, પણ જૂનો ડેટા એ કહી રહ્યો છે કે હર કલાકમાં 4 બહેનો, 106 બહેનો હર રોજ રેપ થાય છે ઇન્ડિયાની. 106 બહેનો મજાક નથી સાહેબ. અને ગુજરાતમાં જૂનો ડેટા 17-18 કે 16-17 નો છે કે એક દિવસની 2 બહેનો ગુજરાતમાં રેપ થાય છે. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણી આવી હાલત છે. ને તમે એ રમાડો છો કે આ નથી ઠીક, પેલું નથી ઠીક, તો ભાઈ મારે શું લેવા દેવા? મને મારો ન્યાય જોઈએ છે. અગર આખી સિસ્ટમ ક્લીન કરવી હોય તો ક્લીન કરો. આટલા વર્ષોથી આપણે 70 વર્ષ થઈ ગયા આઝાદીના, હજી સિસ્ટમ ક્લીનની જ વાત કરશું? તો અગર સિસ્ટમ ક્લીન થોડી બી થઈ હોય તો આપણો ડેટા વધે નહીં,
રેપ વધે નહીં, ડેકોઇટી વધે નહીં, મર્ડર વધે, એટેમ્પ્ટ ટુ મર્ડર વધે નહીં. કેમ વધી રહ્યા છે? કારણ કે સિસ્ટમ દિવસે દિવસે રોટન સડી રહી છે. કેમ સડી રહી છે? કારણ કે આપણે બધા એક બી, તમે કહો છો દોષારોપણ દોષારોપણ, તો દોષારોપણ તો કરવો જ પડશે ને, કોઈ કહે તો ઊભું રહીને જવાબ લેવો પડશે ને. ખાલી એટલું કઈ દોષારોપણ દોષારોપણ કરવાથી કામ પતી જવાનું હતું? નવી નવી ટેકનોલોજીની આપણે વાત કરીએ છીએ તો વપરાઈ રહી છે, પણ એનું શું થયું? વોટ ઇઝ ધ રીઝન? ધેર ઇઝ નો રીઝન અબાઉટ ધેટ. ફાસ્ટ ટ્રેક કોર્ટની વાત કરું, આપણે નિર્ભયા કેસની વાત કરી લઈએ. 2012 કેસ થયો છે, 17-12 સુધીમાં એનો એક નિર્ણય આવી ગયો કે ભાઈ આ લોકોને ફાંસી મૂકી દેવાના છે. પછી પછી એ રમી રહ્યું, હાઈકોર્ટમાં રમાયું, સુપ્રીમ કોર્ટ. હવે અમારે ત્યાં પ્રોબ્લેમ છે કે જે લોયરો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં રમી 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 અને જે ડેટો લાંબી પડાવશે, અત્યારે હવે આઈ થિંક હવે કદાચ પ્રેસિડેન્ટ પાસે ગયું છે, ના તો હજી સુપ્રીમ કોર્ટમાં રમતું હતું. એટલે આનો મતલબ શું થાય છે સાહેબ? કે હરેક જગ્યાએ ગંદકી, લૂપોલ્સ, મિસયુઝ ઓફ ધ હોલ સિસ્ટમ, ને અલ્ટિમેટલી જે બિચારો માણસ ન્યાય માંગતો હોય આજે મળી જાય, કોમ્પ્રોમાઇઝ કરવું પડે, ને ન્યાય વગર રહી જાય, અને ફાઇનલી એને એને ન્યાય ના મળે, ને બીજા લોકો જે ઇલીગલ કામ કરતા હોય એ લોકોને મજા પડે. અત્યારે ઝઘડો એનો છે મારો. જી બિલકુલ અંબાલાભાઈ, જે પ્રકારે સિસ્ટમનો સવાલ છે, સિસ્ટમ ખરાબ છે તો પછી એમાં જેને ન્યાય જોઈએ છે એનો શું વાંગ? એટલે સિસ્ટમ સુધારવાની જરૂર છે, તો રજૂઆત તો તમારે લોકોએ આગળ કરવી જ જોઈશે ને. રુઝાનબેનની વાત સાથે આપણે 100% સંમત છીએ કે જે સામાન્ય માણસ છે એને તો ન્યાય સાથે સંબંધ છે, પણ એટ ધી સેમ ટાઈમ આપણે જે સમાજમાંથી આવીએ છીએ, જે દેશમાં છીએ કે જે રાજ્યમાં છીએ, એના જે કોઈ સિસ્ટમ છે, એના સિસ્ટમના જે કંઈ ભાગ છે, એ કઈ રીતે કામ કરે છે એ પણ એક જાણવું જરૂરી છે, અને એમાં ક્યાં લૂપહોલ છે એ પણ આપણે પૂરવા જોઈએ. અને સાથે સાથે માત્ર ને માત્ર એમ કે પોલીસ અથવા ન્યાયતંત્ર આ પ્રશ્ન સોલ્વ કરી દેશે તો એવું નથી. એ સમાજમાં છે. આજે દાખલા તરીકે નેધરલેન્ડ એક એવો દેશ છે કે ત્યાં જેલો બંધ કરવી પડે છે, કારણ કે ત્યાં કોઈ ગુના નથી, ત્યાં કોઈ કેદી નથી. એટલે એ જ રીતે એ આખો જે સમાજ જે છે, એ સમાજની સાથે દરેક વિંગ અને દરેક વ્યક્તિ એમાં સંકળાયેલી છે, અને એમાં દરેકનો એમાં ભાગ જોઈએ. અને જે લોકો પણ આમાં જવાબદાર હોય, દાખલા તરીકે ડીલે થયું હોય તો પોલીસે શા માટે ડીલે કર્યું, અને ખરેખર જો એની બેદરકારી હોય તો એને પણ સજા થવી જોઈએ. ન્યાયતંત્રમાં પણ જો આ રીતે વકીલોને પણ ઘણી વખતે એમને પણ દંડ થાય છે ફોર યોર ઇન્ફોર્મેશન, અને નોટ ઓન્લી દેટ, ઘણી વખતે એમની સનદો પણ જતી રહેતી હોય છે. એટલે બીજા જે કોઈ કારણોસર લોફુલી કે જે એમણે કહ્યું કે રમાડે છે એવું પણ બનતું હોય છે, દેટ ઇઝ ઓલ્સો ફેક્ટ, ઇટ કેન નોટ બી ઇગ્નોર્ડ. પણ કહેવાનો મતલબ એ છે કે ઓવરઓલ બધાએ સમાજની સેવાભાવી સંસ્થાઓ, ગવર્મેન્ટ અને ગવર્મેન્ટની બધી જે કોઈ સંસ્થાઓ છે, પોલીસ છે અથવા અલગથી ન્યાયતંત્ર છે, એ બધાએ એમાં જાગૃત થવાની જરૂર છે, અને તો જ આનો નિવેડો એ આવી શકે. અને જે ખાસ કરીને જે વધારે સેન્સિટિવ બનાવો અત્યારે બની રહ્યા છે કે દરરોજ આટલા બધા રેપ થઈ રહ્યા છે, તો એના માટે પણ જે પરિબળો જવાબદાર હોય એને પણ નાથવાની બિલકુલ જરૂર છે જ, એમાં કોઈ સવાલ જ નથી. અને આપણે જે આપણું મેં કહ્યું કે આદર્શ લક્ષ્ય એ હોવું જોઈએ કે શૂન્ય ગુનો હોવો જોઈએ, આપણે પણ જેલો બંધ કરવી પડે, કોર્ટો બંધ કરવી પડે, એવી પરિસ્થિતિ આવે આપણે વિચારીએ. નેધરલેન્ડ નહીં ગમશે લોકોને, લોયર સાહેબ ને તો બિલકુલ નહીં ગમશે, પોલીસોને નહીં ગમશે, એટલે આપણે એવું ના વિચારે પણ એટલે ઓછો થાય ક્રાઇમ. એટલે હા, ગુનાખોરીનું ગ્રાફ જે પ્રકારે સતત વધી રહ્યો છે એ ચિંતાજનક છે, કારણ કે દરેક પ્રકારના ગુનાઓ સતત વધી રહ્યા છે. અંબાલાલભાઈ, આદિત્યભાઈ અને રુઝાનબેન, આપ ત્રણેય સ્ટુડિયોમાં જોડાયા, આભાર આપનો. તો સીધું સંવાદમાં અત્યારે બસ આટલું જ, રજા આપશો, નમસ્કાર.